મધ્યપ્રદેશમાં કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો. પૂર્વ સીએમ કમલનાથ જોડાઈ શકે છે ભાજપમાં. સૂત્રો પાસેથી મળી રહી છે માહિતી. 19 ફેબ્રુઆરીએ કમલનાથ કરી શકે છે કેસરિયા. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. કમલનાથના પુત્ર અને છિંદવાડાના સાંસદ નકુલનાથ, કોંગ્રેસના 10 ધારાસભ્યો તેમજ 3 મેયર પણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો સેવાઈ રહી છે. ભાજપ કમલનાથ રાજ્યસભાની સીટ આપે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 19મી તારીખે તેઓ કેસરિયા કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા જ આ અટકળો પૂરી થઈ શકે છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલ કમલનાથ, અને નકુલ કમલનાથ જેમણે એક્સ પરથી કોંગ્રેસનો સિમ્બોલ પણ હટાવી દીધો છે, અને જે રીતે તેઓ છિંદવાડાનો પ્રવાસ રદ કરીને દિલ્હી પહોંચ્યા તેને લઈને અટકળો વધુ તેજ બનતી જઈ રહી છે. કમલનાથના નજીકના ધારાસભ્યોનો પણ મોટો દાવો કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, આ પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમલનાથ સાથે 10 થી 12 MLA ભાજપમાં જોડાઈ શકે છે. કમલનાથની સાથે પુત્ર નકુલનાથ ભાજપમાં જોડાઈ શકે. સાંસદ નકુલનાથે એક્સ પરથી કોંગ્રેસનો લોગો હટાવી દીધો છે.